મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ સાત પ્રકરણ પાંચ રેખા અને ખૂણા સ્વાધ્ય પાંચ પોઈન્ટ બેનો છેલ્લો એટલે કે છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં કુલ ચાર પેટા દાખલા છે બોર્ડ ઉપર બે ની જ રકમ જોઈ જોઈ શકો છો તમે બાકીના બે દાખલા પણ આપણે આ જ વિડીયોમાં ગણવાના છે હવે આપણને એવું કીધું છે કે નીચેની આકૃતિમાં એલ અને એમ

જો સરખા થતા હશે તો આપણે કહેશું આ સમાંતર છે જો સરખા નહીં થતા નિયમ બંધ બેસતો હશે નહીં તો આપણે કહેશું કે એ બંને સમાંતર નથી તો પહેલો જ દાખલો છે આપણને આપ્યા છે 44 અને 126 તો આપણે લખીએ તેથી 44 અંશ વત્તા 126 અંશ અહીં આપણે બરાબર કેટલા થાય આપણે એક જ દે 6 ને 4 10 ની 0 વધી પડી 1 2 ને 3 ને 4 7 1 ના 1 આપણે અહીં લખીએ છેદિકાથી બનતા અંતઃકોણ જો મેં સમાંતર શબ્દ નથી લખ્યો કારણ કે હજી આપણને ખબર જ નથી કે સમાંતર છે કે કેમ અને આપણને ખબર છે કે છેદિકાથી બનતા અંતઃકોણ જો સમાંતર રેખા હોય તો એ અંતઃકોણ પૂરક હોય પૂરક એટલે કે 180 થવા જોઈએ અહીંયાથી 170 તો આપણે અહીં શરત લખી નાખીએ સમાંતર રેખાની છેદિકાથી બનતા જો શું તો કે કાઉસમાં લખી દો એકસો ને એસી અંશ પૂરક હોય પરંતુ અહીંયા કેટલા છે એકસો સિત્તેર પરંતુ આપેલા અંતઃકોણ પૂરક નથી પૂરક નથી શું કામ કીધું મેં એકસો એસી થવા જોઈએ આ તો સિત્તેર થયો તો આપણને હવે અહીંથી આકૃતિમાં જે છે એનું લખ લે માટે એલ અને એમ સમાંતર નથી આપણે લખીએ માટે એલ અને એમ સમાંતર નથી હવે બાજુની આકૃતિમાં જોઈએ તો કે બાજુની આકૃતિમાં આપણને અહીંયા પંચોતેર નો ખૂણો આપ્યો છે હવે આપણે ઝેડ એફ ક્યાં શું મેળ પડે છે આપણે જોઈ લઈએ તો પેલા તો મારે આ ખૂણો ગોતવો હોય આ ખૂણાનો સંબંધ આની સાથે છે તો આ એફ બને જોવો આ પંચોતેર છે આ મને ખબર નથી અને આ પંચોતેર છે તો આ ખૂણો હું ગોતી લઉં તો મને ખબર પડી જાય કે આ અને આ બે સરખા છે કે કેમ તો પેલા તો હું આ ખૂણાને નામ આપી દઉં આ ખૂણાને હું કહી દઉં એ તો આપણે આ કઈ શરતે મને એ મળશે તો કે રેખિક જોડ અરે એક રેખા ઉપરના બે ખૂણા આ પંચોતેર છે તો આ પંચોતેર માંથી એકસો એસી માંથી પંચોતેર બાદ કરી નાખો તો મને એક ખૂણો મળી જશે તો સૌ તો આપણે એ લખી લઈએ અહીં આપણે લખીએ તેથી પંચોતેર અંશ વત્તા ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ કઈ શરતે આપણે આ એકસો એસી બનાવ્યા તો કે રેખિક જોડની શરતે તો તેથી ખૂણો એ બરાબર કેટલા થશે તો કે એકસો એસી ઓછા પંચોતેર તો તેથી ખૂણો એ બરાબર એકસો એસી માંથી પંચોતેર જાય તો આપણને મળે એકસો પાંચ અંશ તો આપણને ખૂણો એ કેટલો મળી ગયો એકસો પાંચ અંશ પણ હવે અહીંયા એક બીજું થયું જોવો આ એફ તો બન્યો આ એફ બન્યો આ એકસો પાંચ અંશ છે અને આ છે પંચોતેર અંશ હકીકતે શું થવું જોઈએ તો જો આ બે સમાંતર રેખા હોત ને તો આ પંચોતેર થવાને બદલે એ પણ કેટલો થવો જોતો તો એકસો ને પાંચ આપણે લખીએ આને આપણે નામ આપી દઈએ બી અહી ખૂણો એ ડઝ નોટ ઇક્વલ ટુ ખૂણો બી આ ખૂણો એ અને ખૂણો બી અને મેં બાર લખ્યો એ તમે અંદર લખવાનો છે ખૂણો બી સરખા નથી જો સમાંતર રેખા હોત તો એ અનુકોણોની શરત પ્રમાણે સરખા હોત તો આપણે એ પણ લખી નાખીએ જો એલ અને એમ સમાંતર રેખા હોત તો ખૂણો એ અને ખૂણો બી સમાન હોત કઈ શરતને આધારે આપણે એને સમાન કરત તો કે અનુકોણો તો લખી નાખીએ અનુકોણ હવે સમાન તો નથી સમાન નથી મતલબ આ બે રેખા છેદી કા આ જે બે રેખા છે બંને સમાંતર નથી તો આપણે લખીએ માટે એલ અને એમ સમાંતર નથી વિડિયોને પોઝ કરી પહેલો બીજો તમારી નોંધપોથી તલ્યો હજી ત્રીજો અને ચોથો આપણે આ જ વિડિયોમાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો અને બીજો જોઈ લીધા બાદ ત્રીજો અને ચોથો જોઈએ

આ સત્તાવન જે મેળો નથી આ એકસો ને ત્રેવીસ છે તો એક રેખા ઉપરના ખૂણા છે તો આ ખૂણો આપણને રેખિક જોડને આધારે મળી જાય આને હું કોઈ પણ નામ આપી દઉં ચાલો આને હું એ ખૂણો કહી દઉં અને આને હું બી કહી દઉં એટલા માટે કહીએ કે આપણને ખબર પડે તો અહીં લખો તેથી ખૂણો એ વત્તા એકસોને ત્રેવીસ અંશ બરાબર એકસો ને એંસી કે આ શરતને આધારે એકસો એંસી લખ્યા તો કે રેખિક જોડ તો અહીં લખી નાખું રેખિક જોડ તો તેથી ખૂણો એ બરાબર એકસો ને એસી અંશ ઓછા એકસો ને ત્રેવીસ તો તેથી ખૂણો એ બરાબર કેટલો થશે તો કે સત્તાવન અંશ મને ખૂણો એ સત્તાવન સત્તાવન અંશ મળી ગયો તો આપણે અહીંયા લખીએ તેથી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર સત્તાવન અંશ હવે મેં કયા શરતને આધારે ખૂણો એ આ એ મને સત્તાવન મળ્યો બી સત્તાવન ઓલરેડી આપી દીધો છે તો હું લખું અનુકોણ તો આપણે લખીએ ખૂણો અને ખૂણો બી અનુકોણ છે અનુકોણ છે મતલબ કે બે સરખા છે અને સરખા છે તો આ એલ અને એમ સમાંતર છે તો આપણે લખીએ માટે એલ અને રેખા એમ સમાંતર છે ત્યાર પછીનો દાખલો જોઈએ તો આ દાખલામાં પણ આપણે જ સાબિત પડશે આ રીતે અહીંયા છે અઠાણું મળી જાય આ અઠાણું મળી જાય તો ધેટ મીન્સ કે એ ખૂણો મારો આ બે રેખા સમાંતર છે પણ દેખી તેવું લાગતું નથી કે સમાંતર હોય ચાલો આપણે ગોતીએ તો આ ગોતવા માટે મારે શું કરવું પડે તો જેમ અહીંયા મેં રેખીક જોડવાય વાપરી એમ આ પણ રેખીક જોડનો ખૂણો છે આ બોતેર છે તો આ કેટલો થવો જોઈએ તો કે આ થવો જોઈએ એકસો ને આઠ એકસો આઠ આ એકસો આઠ થાય આ બોતેર થાય એટલે ટોટલ થઈ ગયા એકસો એસી તો આ એકસો આઠ છે આપણને મળી આપણો જવાબ બંને સમાંતર નથી હવે આપણે થિયરિકલ લખીએ તો આપણે લખીએ આ નામ આપી દઈએ આપણે આ ખૂણાને આપી દઈએ એ આ ખૂણાને તો બોતેર જ છે ભલે રહ્યો અને આને આપણે આપી દઈએ બી તો આપણે લખીએ તેથી ખૂણો એ

હવે ખૂણો બી અને એ સરખા નથી અહીં ખૂણો એ ડઝ નોટ ઇક્વલ ટુ ખૂણો બી કે ખૂણો એ અને બી સરખા નથી કારણ કે એ ખૂણો આવ્યો આપણો એકસો આઠ અને બી આવ્યો અઠ્ઠાણું તો આપણે લખીએ અહીં ખૂણો એ અને ખૂણો બી અનુકોણ નથી અનુકોણ એટલે કે આવા એફ આકારના ખૂણા તો આપણે લખીએ માટે એલ અને એમ સમાંતર નથી જો સમાંતર આ બે સરખા હોત અહીંયા આપણને સરખા મળ્યા હતા એલ અને એ અને બી અનુકોણ હતા ત્યાં મળ્યા નથી વિડીયોને પોઝ કરી છઠ્ઠો દાખલો તમારી નોંધપોથી મુતાલીઓ ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો ત્યાર પછી સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો પહેલો દાખલો એક લિંક સ્વરૂપે આપી દઈશ ટચકસો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં